नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपने तमने छेले धोरण आठ में प्रकरण आपने चार पूर्ण कर्यु हतु। प्रकरण पाठ की शुरुआत में कोलसो अने पेट्रोलियम नी अंदर अश्मि बर्तन सुधी नी चर्चा करी। અશ્મિ બળતણ એટલે આપણે શું કહ્યું હતું કે જે વનસ્પતિનો કચરો હોય, કોહવાટ થયેલા કચરો, આપણે જે નકામો કચરો બહાર નાખીએ છીએ તો એનું પણ કોહવાટ થઈને જમીનની અંદર વિઘટન થાય છે। પછી સજીવોના મૃતદેહો એ રીતે આપ્યું છે, પ્રાણીઓના મૃતદેહો, તો આ બધા જે મૃતદેહો છે એમનું વિઘટન થઈ અને એ બધા પદાર્થો જમીનમાં ભળી જાય છે અને આપણને કુદરતી પદાર્થો જેવા કે શું મળે છે, કુદરતી વાયુઓ, પેટ્રોલિયમ, કોલસો, આ બધા પદાર્થો આપણને જમીનમાંથી મળે છે તો આપણે એને શું કહીએ છીએ, જે વનસ્પતિમાંથી મળે છે એ બધા પદાર્થોને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, અશ્મિ બળતણ કહેવાય છે। હવે આગળ આપણે તમને કીધું હતું કે કોલસો પછી આપેલું છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, આ બધા પદાર્થો કેવા છે, પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો છે કે જે મર્યાદિત જથ્થામાં પૃથ્વી ઉપર છે, એનો જથ્થો ક્યારે પણ ફૂટી શકે એમ છે। તો એટલા માટે કોલસો, કુદરતી વાયુઓ અને પેટ્રોલિયમની આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। તો કોલસો તમે કોલસાને જોયો હશે, તમે જ્યારે તમારા ઘરે ગામડાની અંદર રહેતા હો તો સવારે તમે સ્નાન કરવા માટે પાણીને ગરમ કરો છો તો એ માટે લાકડાનો ઉપયોગ કરો છો ને, પછી કોઈના ઘરે ગેસ ના હોય તો ચૂલા ઉપર બધી જ રસોઈ બનાવે છે, એના ઉપર રોટલા પણ બનાવે છે। તો એની અંદર શું કરવામાં આવે છે, નીચે લાકડાને સળગાવવામાં આવે છે, જ્યારે લાકડા સળગી રહે છે ત્યારે શું થાય છે, એ સળગેલો ભાગ ઠંડો પડીને કોલસા એક ઘન પ્રકારનો કાળો પદાર્થ તમને જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે, કોલસા કહે છે। તે પથ્થર જેવો એક કાળા રંગનો સખત પદાર્થ છે, એટલે એ વજનમાં બહુ ભારે નથી, હલકો જ છે, પરંતુ એ પથ્થર જેવો એક ઘન પદાર્થ રસોઈ બનાવવા માટે વપરાતા બળતણોમાં પણ શાનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો, કોલસાનો ઉપયોગ થાય છે। જુઓ કોલસાના ઉપયોગો, એક તો એ કાળો સખત પદાર્થ છે, એના ઉપયોગો છે કે રસોઈ બનાવવા માટે, બળતણ તરીકે, બીજા નંબરે આપ્યું છે રેલવે એન્જિનની અંદર, જ્યારે વિદ્યાર્થી મિત્રો અત્યારે તો તમે જુઓ છો જે બધી ટ્રેનોની શોધ થઈ છે તો અત્યારે તો ઇલેક્ટ્રિક ટ્રેન પણ બની ગઈ છે, તો જ્યારે પહેલા જમાનાની અંદર પેટ્રોલ ડીઝલ આ બધાની જે અત્યારના સાધનો છે એ સાધનોની શોધ ન થઈ હતી ત્યારે જે આપણી ટ્રેન ચાલે છે ને અત્યારે એ ટ્રેનને ચલાવવા માટે પણ શાનો ઉપયોગ થતો, કોલસાનો। શું હતું, આગળના ભાગમાં જે વ્યક્તિ ટ્રેન ચલાવવા બેસે છે ને તો એ આગળના ભાગમાં ટ્રેન, આપણે ટ્રેનનું એન્જિન કહીએ છીએ, એની અંદર એક ભઠ્ઠી હોય, એ ભઠ્ઠી અંદર શું કરવામાં આવે, કોલસા નાખે જ જાય અને શું થાય, એને સળગાવવામાં આવે કોલસાને તો અંદરથી ગરમી ઉત્પન્ન થાય છે અને શું થાય છે, આપણી ટ્રેન પાટા ઉપર ચાલે જાય છે। તો ટ્રેન ચલાવવા માટે કોલસાનો ઉપયોગ થાય છે। ચોથા નંબરે આપેલું છે
શરૂઆતમાં રેલ એન્જિન ચલાવવા માટે પણ કોલસાનો ઉપયોગ થતો હતો. તાપ વિદ્યુત મથકોમાં વિદ્યુત ઉત્પાદન કરવા માટે પણ કોલસો વપરાય છે. તાપ વિદ્યુત મથક વિદ્યુત ઉત્પન્ન કરવા કોલસાનો ઉપયોગ થાય છે. તાપ વિદ્યુત મથક એટલે વિદ્યાર્થી મિત્રો સૌથી મોટામાં મોટું તાપ વિદ્યુત મથક ગુજરાતની અંદર ક્યાં આવેલું છે? ધુવાડામાં. તમારા નોટબુકની અંદર કે પાઠ્યપુસ્તકની અંદર નોંધવું હોય તો પેજ ખાલી ઉપર પેન્સિલથી લખી દેજો કે સૌથી મોટું તાપ વિદ્યુત મથક ગુજરાતની અંદર ધુવાડામાં આવેલું છે. એક એમસીક્યુ પ્રશ્ન છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાય છે. તો જે આ બધા વિદ્યુત મથકો છે જ્યાં ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે, વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, ત્યાં કોલસો ઉપયોગી છે. કોલસો એ ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ ઉપયોગી છે. જુઓ, ધારો કે ખોડની રિફાઇનરી છે, તો એ ખોડની રિફાઇનરીની અંદર ધારો કે ખોડને ગરમ કરવાની હોય તો એ ગરમ કરવા માટે તમે લાકડાનો ઉપયોગ કરો કે નહીં, તો એ લાકડા એક બીજા પ્રકારના કોલસા જ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા ઉદ્યોગો છે કે જેની અંદર કોલસો વપરાય છે. તો ઉદ્યોગોમાં બળતણ તરીકે કોલસાનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કોલસાના ઉદ્યોગો. પરીક્ષાની અંદર 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા લખી દેવા. હવે આપ્યું છે કોલસાની વાર્તા. તો સૌ પ્રથમ કોલસો કેવી રીતે બન્યો હશે અને એના પ્રકારો વિશે તમને માહિતી આપી છે. તે લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં. 300 મિલિયન એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ, 1 મિલિયન હોય તો 10 લાખ થાય. તો અહીંયા 300 મિલિયન કીધું છે, તો 10 લાખ અને એના 300 વડે ગુણો, તો 300 લાખ વર્ષ પહેલાં 1 મિલિયન બરાબર 10 લાખ થાય. તો આવા આપણને 300 મિલિયન આપ્યા છે, તો 10 લાખ ગુણ્યા 300 કરો તો કેટલા થાય? 300 લાખ વર્ષ પહેલાં પૃથ્વી ઉપર જે નીચાણવાળો ભાગ છે, પૃથ્વીના નીચાણવાળો વિસ્તાર, આપણે નથી કહેતા કે આ પૃથ્વી ઉપર આપણા જે નકશો છે એની અંદર તમે જુઓ જમ્મુ કાશ્મીર ઉપરના ભાગે છે, તો કે નીચાણવાળા વિસ્તારમાં ગીચ જાડીવાળા જંગલો હતા. પૂર આવા જેવી કુદરતી પ્રક્રિયાને લીધે શું થયું કે ચલો ભાઈ કોઈ જગ્યાએ મોટી ઇમારત હોય અને વધારે ધરતીકંપનો મચકો આવે તો શું થાય છે? એ ઇમારત તૂટીને નીચે પડી જાય છે. તો એવી જ રીતે પૃથ્વી ઉપર જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં ગીચ જાડીવાળા જંગલો હતા. બહુ જ વૃક્ષો એકી સાથે ઊગી નીકળ્યા હોય તો આપણે કહીએ છીએ કે ભાઈ અહીંયા ગીચ જાડીમાં જંગલ છે. તો એ રીતે ગીચ જાડીવાળા જંગલોની અંદર વૃક્ષો ઉગેલા હતા. હવે એક કુદરતી પ્રક્રિયા આપેલી છે કે પૂર, જે રીતે ભૂકંપ છે કુદરતી પ્રક્રિયા, એ રીતે પૂર પણ જાતે જ આવે છે. આપણને ખબર છે ખરી કે ભૂકંપ ક્યારે આવે છે, પૂર ક્યારે આવે છે, એ બધી કુદરતી પ્રક્રિયાઓ છે. તો પૂર આવવાને લીધે શું થયું? આખું ગીચ જાડીવાળું જંગલ જમીનની અંદર દટાઈ ગયું. હવે જમીનની અંદર આ જંગલ દટાઈ ગયું પછી શું થાય છે કે એ જે જંગલો છે એ બધાના વૃક્ષો જમીનની અંદર દટાઈ જાય છે અને એના ઉપર ધીમે ધીમે માટીના સ્તર થતા જાય છે. કોઈ વસ્તુ નીચે જમીનની અંદર પડી ગઈ હોય પછી તમે એને ઉપાડો નહીં તો બધી માટી ઉડીને આવીને એના ઉપર થાય છે, તો એ માટીના સ્તર એના ઉપર શું થાય છે? વધતા જાય છે. હવે શું થાય છે? જે તમારા જંગલો છે એ જમીનની અંદર નીચે બેસતા જાય છે, ઉપર માટીના થર થાય. અહીંયા પહેલું થર આવે, બીજું થર આવે, ત્રીજું થર, ચોથું થર આવે, પાંચમું આવે અને આ બધા જંગલો જમીનની અંદર જેમ જેમ નીચે જાય છે એમ શું થાય છે? એમના તાપમાનમાં વધારો થાય છે. તમને કોઈ એક વર્ગખંડની અંદર થોડો સમય માટે પૂરી રાખો તો તમારા શરીરની અંદર જુઓ પરસેવો પરસેવો છૂટી જાય છે, એકદમ ગરમી ઉત્પન્ન થાય છે. તો શું થઈ જાય છે? તાપમાનમાં વધારો થાય.
ઊંચા દબાણ અને તાપમાનને લીધે આ જંગલોએ કોલસામાં ફેરવાતા જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો શું થશે કે એક તો તાપમાન વધી ગયું પછી પાછા એના ઉપર માટીના થર થાય તો એ થરના લીધે એના ઉપર વજન પણ વધારે આવશે તો દબાણ કેવું થશે ઊંચું થશે તો એક ઊંચું દબાણ થાય તાપમાનનો વધારો થાય આ બંને થવાને લીધે જે આપણે જમીનની અંદર જંગલો દટાઈ ગયા હતા એ કોલસામાં રૂપાંતર પામે છે। તો કોલસો બનાવવાની પ્રક્રિયા જણાવો પૂછાય તો તમે આટલી લખી શકો કે કોલસો કેવી રીતે બને છે। કોલસો એ મુખ્યત્વે એક પ્રકારનો કાર્બન છે। કોલસો એ કેવો પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો એને બીજા અર્થમાં કાર્બન કહેવામાં આવે છે। તો જે આ વનસ્પતિના મૃતદેહો છે પછી વનસ્પતિનો કચરો છે પ્રાણીઓના મૃતદેહો છે વનસ્પતિઓના મૃતદેહો છે સજીવોના મૃતદેહો છે આ બધાનું જમીનની અંદર વિઘટન થઈ જાય છે એમ એમ આપણને પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો મળે। કોલસો એ એક પ્રકારનો કાર્બન હોવાથી મૃત વનસ્પતિના ધીમા રૂપાંતરણને લીધે શું થાય છે આપણને કોલસો મળે છે। વનસ્પતિનું ધીમું ધીમું જમીનની અંદર રૂપાંતરણ થાય અને આપણને શું મળે છે કોલસો મળે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે કાર્બોનાઇઝેશન કહે છે। કઈ પ્રક્રિયા કહે છે વિદ્યાર્થી મિત્રો કાર્બોનાઇઝેશન કહે છે। તો મૃત વનસ્પતિઓના આ ઉપયોગો કાઢી દઈએ છીએ કોલસો બને છે જેને કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા કહે છે। શા માટે કાર્બોનાઇઝેશન કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રકૃતિ તમને પૂછાય કે જે મૃત વનસ્પતિના ધીમું રૂપાંતરણ થઈ અને એમાંથી કોલસો બને છે તો એ પ્રક્રિયાને આપણે કાર્બોનાઇઝેશન શા માટે કહીએ છીએ તો કોલસો એક પ્રકારનો કાર્બનનો પદાર્થ। તો કાર્બોનાઇઝેશનની વ્યાખ્યા આવડી જાય કે મૃત વનસ્પતિઓના ધીમા રૂપાંતરણની પ્રક્રિયાથી શું બને છે કોલસો બને છે આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે। વનસ્પતિમાંથી મળતા અવશેષો હોવાથી કોલસાને આપણે શું કહીએ છીએ અશ્મિ બળતણ પણ કહેવાય છે। જો પૂછાય કે કોલસાને શા માટે અશ્મિ બળતણ કહેવાય છે તો કોલસો એ આપણને શામાંથી મળે છે વનસ્પતિના અવશેષોમાંથી મળે છે વનસ્પતિના વિઘટનથી મળે છે તો કે વનસ્પતિના અવશેષોમાંથી મળ્યો હોવાથી એને અશ્મિ બળતણ પણ કહેવામાં આવે છે। જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે કોલસો સળગી ઉઠે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। જુઓ પ્રશ્ન પૂછાય કે કોલસાને ગરમ કરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ ઉત્પન્ન થાય છે એની સંજ્ઞા છે CO2 લખેલું હોય તો પણ કાર્બન ડાયોક્સાઇડ થાય। કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક કોલગેસ અને કોલ્ટારના ઉદ્યોગોમાં એટલે કે કોલ્ટારના ઉત્પાદનમાં શેનો ઉપયોગ થાય છે ઉદ્યોગોની અંદર કોલસા ઉપર પ્રક્રિયાઓ કરીને મેળવાય છે। જો વિદ્યાર્થી મિત્રો કોલગેસ અને કોલ્ટા આ ત્રણ પદાર્થો છે આ ત્રણ પદાર્થો કેવી રીતે બનાવવામાં આવે છે તો ઉદ્યોગોની અંદર કોલસા ઉપર
પ્રક્રિયાઓ કરવામાં આવે કોલસા ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરી કોલ કોલ ગેસ અને કોલતા મેળવવામાં આવે તો હવે વિદ્યાર્થી મિત્રો કોક કોલ ગેસ અને કોલતા શામાંથી મળે છે તમને તો કોલસા ઉપર શું થાય વિવિધ પ્રક્રિયાઓ કરી તમે ત્રણ પદાર્થોને મેળવી શકો છો ચલો હવે કોક વિશે માહિતી આપી છે કે કોક કેવો પદાર્થ છે તો કોક એ સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે કેવો છે એકદમ સખત ઘન પદાર્થ છે છિદ્રાળુ છે મુલાયમ છે અને કાળા રંગનો છે તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ ભાગ છે કોક એ સખત છિદ્રાળુ અને કાળો પદાર્થ છે બીજું આપ્યું છે કે કોક એ કોલસાનું સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે કોકનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુના નિષ્કર્ષણમાં ઉપયોગી છે કોકનો ઉપયોગ સ્ટીલના માસણો જો છે તમારા ઘરે સ્ટીલની થાળી સ્ટીલનો વાટકો તો કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુની બનાવટમાં અને ધાતુના નિષ્કર્ષણ ઉપયોગી તો એક તો પૂછાય કોક વિશે માહિતી આપો તો કોક એ સખત છે છિદ્રાળુ છે અને કાળો પદાર્થ છે કોક એ કોલસાનું એક સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનો અને ધાતુના નિષ્કર્ષણો થાય છે હવે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કોલતા તો કોલતા એ કેવો પદાર્થ છે કાળો ઘટ તથા અણગમતી વાસવાળો પદાર્થ છે ઘટ એટલે તમે નહીં કહેતા આ પ્રવાહી એકદમ ઘટ્ટ છે એકદમ જામી ગયેલું હોય ને એવું પાણી હોય તો એકદમ પાણી જેવું લાગે છે પરંતુ એ જો વધારે ઘટ્ટ હોય તો એને આપણે શું કહીએ છીએ ઘટ્ટ પદાર્થ કહીએ છીએ ઘટ્ટ છે કાળો છે તથા એની વાસ કેવી આવે છે અણગમતી તમને ગમે નહીં તમારી મમ્મી પોતું કરવા માટે ફિનાઇલ લાવે છે તો ઘરની અંદર કેવી એકદમ વાસ આવે છે સરસ તો એ તમને ગમે છે પરંતુ કોલતારની વાસ અણગમતી છે કોલતાર એ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ થઈને બને છે તેની અંદર લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે કોલતાર એ ઘટ કાળો બસોથી વધારે 200 જેટલા પદાર્થોના મિશ્રણથી બને મિશ્રણથી વલતાર બને
કોલ્તારમાંથી મળતી નીપજોનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓમાં પ્રાથમિક ઘટક તરીકે થાય છે। આપણે જેમ ખોટ બનાવ્યું તો નહીં કહેતા કે પ્રાથમિક ઘટક તરીકે પહેલાં શું લઈશું, તો એ જ રીતે આપણા રોજિંદા જીવનની અંદર જે બધી ચીજ વસ્તુઓ છે, વાસણો જેટલા છે આપણા રસોઈઘરના, તો એ ચીજ વસ્તુઓને બનાવવા માટે ઉદ્યોગોની અંદર પહેલામાં પહેલો ઘટક કયો જરૂરી છે, બળતણ તરીકે જ મોટા ભાગે કોલતારનો ઉપયોગ થાય છે। આ ઉદ્યોગો જેવા કે કયા કયા ઉદ્યોગોની અંદર જુઓ, રોજિંદા જીવનની અંદર કયા કયા છે ઉદ્યોગો જુઓ। સંશ્લેષિત રંગો, દવાઓ, પ્લાસ્ટિક, પેન્ટર્સ, જે પેલા મોટા મોટા પેન્ટિંગો કરીને ચિત્રો બનાવવામાં આવે છે, ખબર હોય તમે કોઈ દુકાનની અંદર ગયા હોય તો તમારે જોવાનું કે મોટા પેન્ટર્સ મૂકેલા હોય છે, એમને એ કપડાં પહેરાવીને તમે જુઓ તો ઊભા રાખવામાં આવેલા હોય છે, તો પેન્ટર્સ, પછી છે સંશ્લેષિત દવા રંગો, રંગોનું અત્યારે જે બધા રંગો મળે છે કૃત્રિમ રંગો માનવી દ્વારા બનાવવામાં આવેલા છે, તો એવા સંશ્લેષિત રંગો, પછી દવાઓ, પ્લાસ્ટિક, પેન્ટર્સ, સુગંધિત દ્રવ્યો, પરફ્યુમ્સ, તમે તમારા ઉપર પેલો સેન્ટ નાખો છો કેવી સુગંધ આવે છે, તો સુગંધિત દ્રવ્યો, એને બીજા હાથમાં પરફ્યુમ્સ પણ કહેવાય, ફોટોગ્રાફિક પદાર્થો અને છત બનાવવા માટે કોલતારનો ઉપયોગ થાય છે। ફોટોગ્રાફિક પદાર્થો મકાનની જે છત હોય એને બનાવવામાં ફોટોગ્રાફિક પદાર્થો, કે જે તમે પેલો વિડીયો ફોટો પાડવા માટેનો કેમેરો લાવો છો તો એની અંદર જે જે નાના નાના પદાર્થો બને છે, નાની નાની વસ્તુઓ અંદર ઉપયોગ થાય છે એની અંદર, તો એની અંદર પણ શાનો ઉપયોગ થાય છે, કોલતાર પ્રવાહીનો ઉપયોગ થાય છે। રસપ્રદ વાત તો એ છે કે જે આપણને ફૂડા અને જીવડા દૂર કરવા માટે આપણે જે ડામરની ગોળીઓનો ઉપયોગ કરીએ છીએ એની બનાવટમાં પણ કોલતારનો ઉપયોગ થાય છે। તમે જુઓ તો તમારી આજુબાજુના વાતાવરણમાં કેટલા બધા જીવ, નાના નાના જીવાત, ફૂદાઓ ઉડે છે, પછી ઘરની અંદર પણ જો અનાજ લાવ્યા હોય તો થોડા 2-3 મહિના થશે ને પછી શું થશે, સડવા લાગશે, એની અંદર ધાનેરા પડી જાય છે, નાના નાના ભૂંડ પડી જાય છે, તમે જુઓ તો ગામડાની ભાષામાં આવું કહે છે, તો તમારી મમ્મી શું કરે છે કે ઘઉંની અંદર એના વરસ સુધી સાચવવાના હોય, ચોખાના વરસ સુધી સાચવવાના હોય, તો એની અંદર શું મૂકી દે છે, ડામરની ગોળીઓ, એ ગોળીઓ પ્લાસ્ટિકના પેકેટમાં ભરેલી હોય છે, તો શું થાય એનું ઝેર આપણા અનાજમાં ભળે નહીં, અને એના અનાજની અંદર મૂકી દે તો એના લીધે શું થાય છે, આપણું અનાજ સડી જતું નથી, એની અંદર આવી નાની નાની જીવાતો પડતી નથી, તો જે ફૂદા અને જીવાતો છે એને દૂર કરવા માટે જે ડામરની ગોળીઓનો ઉપયોગ થાય છે, એ ડામરની ગોળીઓ પણ શામાંથી બને છે વિદ્યાર્થી મિત્રો, ડામરની ગોળીઓ કોલતારમાંથી બને, હવે વિદ્યાર્થી મિત્રો કોલકેસનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં